आवीरे हूँ आवीरे। હા, અનુભવનો અભાવ. હવે જેમ કે રિતેશ છે કે અવની છે, એ લોકો દે આર યંગસ્ટર્સ, એ લોકોમાં એ અનુભવ કદાચ મારા કે સુપ્રિયા જેટલો ન પણ હોય, પણ એ લોકોને પણ ખબર હતી કે એ લોકો જ્યારે અમારી સાથે કામ કરી રહ્યા છે ત્યારે શરૂઆતમાં એમને એમ લાગે કે આ આટલા મોટા કલાકારો સાથે અમે કેવી રીતે કામ કરીશું. ભાઈ, બાળક કરવામાં અમે મોડું કર્યું છે, પણ એડમિશન લેવામાં અમે મોડું નથી કરવામાં. કાચે બાળક કાચ આના પેટમાં. પણ એમાં ફરજ અમારી બની રહે છે કે અમે વી ગો ટુ ધેટ એક્સટેન્ડ કે અમે લોકો એમને કમ્ફર્ટેબલ ફીલ કરાવીએ. અને અમે બધા માત્ર એક જ હેતુ સર, એક સરસ ફિલ્મ બનાવવાના હેતુ સર સાથે અત્યારે ભેગા થયા છીએ, એ વાત એમને પણ સમજાવી જેથી એમના મનમાં એવો કોઈ ડર ન રહે કે એવી એવી કોઈ શહેશરમ ન રહે કે આ અમારી સાથે કામ કરવાનું છે. આપણા ઘરની દિવાલોનો રંગ આટલા વર્ષોથી અકબંધ છે, એની ઉપર લીટોડા કરનાર કોઈ નથી. મારો ખોબો તો ભરાયેલો છે, પણ ખોળો ખોળો ખાલી છે. I have worked in Gujarati plays before. When I belong to Gandhinagar and I have done my college in Ahmedabad. So in my college days I was learning theater. I have participated in inter college competitions and also my base is theater. I'm proud that I come from a theater background as an actor. I have learned lot many things in theater. તમારી અંદર રહેલી મધર એક બાળકને શોધી રહી છે. બસ. And after doing theater, I have done couple of modeling assignments and then I shifted to film. So I started my journey in films from South Indian cinema. See, when the director, he narrated me the story, so the first part he told me that you are playing a doctor who helps them, right? So I was the key factor. Dr. Pratik Joshi! એટલે તમારે આંટીને પ્રેગ્નન્ટ નથી કરવાના. તો કોણ કરશે? અરે અંકલ બેસો બેસો, એટલે મેડિકલ સાયન્સની મદદથી આ બધું થઈ જશે. શરૂ થઈ છે નવી ઇનિંગ. એન્ડ ધ સેકન્ડ થિંગ, લાઈક ફોર અ ગુજરાતી ફિલ્મ વિથ ધીસ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ, ઇટ્સ અ ચેલેન્જ ફોર ધ પ્રોડ્યુસર્સ એન્ડ ફોર એક્ટર્સ ઓલ્સો. સમવેર ઇટ વોઝ અ ચેલેન્જ દેટ whether people will accept this film or no, because it's a bold subject. Gujarati people don't speak all these things openly. Somewhere ek hesitation hatu, but I think so we have surpassed all those things and we have made a entertaining film with a great message. Dil thi kevayeli ane dil thi baneli dil thi jova layak aa film che જે 18th નવેમ્બરે આવી રહી છે તમારા નજીકના થિયેટરમાં. કેરી ઓન કેસર પ્લીઝ જોજો. અને હું તમને ખાતરી આપું છું કે તમે આ ફિલ્મ જોયા બાદ પાર્કિંગ લોટમાં પિક્ચરને ઘરે મૂકીને નહીં જાઓ, પિક્ચરને તમારા મગજમાં ને તમારા દિલમાં લઈને ઘરે જશો. અને આમ શ્યોર બીજા દિવસે ચા પીતા પીતા કેરી ઓન કેસરની ચર્ચા જરૂર કરશો. આવી રે હું આવી રે.